નમસ્કાર, જાંબુ ઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જાંબુ ઘોડાના રામપુરા ખાતે આવેલા મોડેલ સ્કૂલ ખાતે આજરોજ બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોનો ઉત્સાહ જોઈને સ્કૂલના સ્ટાફને પણ ખૂબ જ ઉત્સાહ આવ્યો હતો. આ સાથે બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા રામપુરા મોડલ સ્કૂલ ખાતે ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ બાળ સાંસદ ચૂંટણીનું સમગ્ર આયોજન મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાળ ચૂંટણીમાં લોકશાહી ઢબે કરવામાં આવી હતી, જેમાં ઝોનલ અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પુરુષ પુલિંગ ઓફિસર, મહિલા પુલિંગ ઓફિસર આ સાથે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે તમામ ઓફિસરોની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 6-12 માટે બેલેટ પેપરથી વર્ગ મોનિટરની ચૂંટણીનું આયોજન કરવામાં આવતા આ બાળ સાંસદ ચૂંટણીમાં કુલ 30 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 10 ઉમેદવારોએ સ્વેચ્છાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા 20 ઉમેદવારો વચ્ચે બાળ ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં બાળ ચૂંટણીમાં કુલ 20 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને આ બાળ ચૂંટણીમાં GSમાં 8 ઉમેદવારો અને LRમાં 12 ઉમેદવારો હોય, જેમાં કુલ મતદારો 367 હોય, જેમાંથી 351 ઉમેદવારોએ EVM મશીન દ્વારા પોતાના મતનો ઉપયોગ કર્યો હતો, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિજેતા થયેલા ઉમેદવારોનું મતદારોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને સમગ્ર ચૂંટણી કામગીરી દરમિયાન મોડેલ સ્કૂલના આચાર્ય મિતેશ ગુર્જર સહિત સ્ટાફના અન્ય શિક્ષકો દ્વારા બાળ ચૂંટણીમાં વિદ્યાર્થીઓની કામગીરીને જોઈ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ શાળાના બાળક ઉત્તરે ઉત્તર પ્રગતિ કરે અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જાંબુઘોડા લાઈવ, રમઝાન દીવાન. આજરોજ મોડલ સ્કૂલ જાંબુઘોડામાં શાળા પંચાયતી રચના અંતર્ગત લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. 9, 6-12 તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી અને જે મુજબ ચૂંટણી કમિશન પંચ ચૂંટણી કરે છે એ જ ઢબથી અમે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અમારી શાળામાં ચૂંટણી પ્રક્રિયા કરી છે. બાળકોનો ઉત્સાહ દેખીને ખૂબ અમને પણ આનંદ આવ્યો, બાળકોએ પણ મજા લીધી અને આશા રાખીએ કે ભવિષ્યમાં અમારી શાળામાંથી સારા નાગરિક અને સારા નેતાઓ લીડરો તૈયાર થાય. જય હિન્દ, જય ભારત.